સમગ્ર વિશ્વ સહિત ભારત અને ગુજરાતમાં પણ આ વાયરસના પગલે વહીવટી તંત્ર પૂર્ણ ગંભીરતાથી કામે લાગ્યું છે. ત્યારે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીએ જિલ્લા સમાહર્તાના અધ્યક્ષસ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસ અંતર્ગત 6 શંકાસ્પદ હાલતમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જો કે તમામના રિપોર્ટ નેગેટિવ આવતા હાલ પૂરતો સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાયરસ અંતર્ગત કોઈપણ વ્યક્તિ સંક્રમિત ન બને તેનું ધ્યાન લેવામાં આવી રહ્યું છે. સાથોસાથ રાજસ્થાન અને મહારાષ્ટ્ર માટે સાબરકાંઠા જિલ્લો પ્રવેશ દ્વાર માનવામાં આવે છે, જે અંતર્ગત બંને જિલ્લાઓમાં વાયરસ થકી સંક્રમિત દર્દીઓની સ્થિતિ વધુ છે, જેના પગલે વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ 3 જેટલી ટીમો રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી કોઈપણ દર્દી ગુજરાતમાં શંકાસ્પદ હાલતમાં દાખલ થાય તો તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં કામે લાગી છે. સાથોસાથ પ્લેફલેટ અને સ્થાનિક મીડિયા થકી કોરોના વાયરસથી ગભરાયા વિના રોગ પ્રતિકારક શક્તિ વધારવા જણાવાયું છે. આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લામાં આવેલા તમામ જીઆઈડીસી સહિત ખાનગી એકમોમાં કામ કરનારા લોકોને પણ સરકારી અધિકારીઓ થકી તપાસ કરવામાં આવશે અને સાબરકાંઠા જિલ્લામાં ફરજ બજાવનારા શિક્ષકોને પણ સ્થાનિક ગ્રામજનોમાં કોરોના વાયરસ અંતર્ગત સૌથી રાખવા જણાવાયું છે. હાલમાં સાબરકાંઠા જિલ્લામાં 190 વધારે લોકો વિદેશ થકી સાબરકાંઠામાં આવ્યા છે, જે તમામની સ્થિતિ સામાન્ય છે. તેમજ આ વાયરસ અંતર્ગત આગામી સમયમાં આ રોગ વધુ ન ફેલાય તે માટે પૂરતી કાળજી લેવાઈ રહી છે. એના પ્રયાસો કરી રહ્યું છે, એને રોકવાના બધા પ્રયાસ ચાલી રહ્યા છે. આપણે રાજસ્થાનની બોર્ડર આપણને લાગુ પડે છે, તો રાજસ્થાનની બોર્ડરમાં રાજસ્થાનથી આવતા લોકો માટે આપણી 3 જગ્યાએ આપણે બોર્ડર ઉપર આપણા આરોગ્યની ટીમો રાઉન્ડ ધ ક્લોક અત્યારે સ્ક્રીનિંગ કરી રહી છે. મતલબ કોઈ આવે છે તેને બધી પૂછપરછ કરે છે, જુએ છે એને કે એને કંઈ ઉધરસ ખાંસી તાવ કે એવું કંઈ છે કે નહીં, જો હોય તો એ રીતે ડૉક્ટરો એને લઈ જાય છે. કોરોનાને સામે લડત આપવા માટે ખાસ કરીને જે કંઈ તૈયારી કરવાની થાય સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડની પૂરી તૈયારીઓ છે. આપણી પાસે 100 બેડ સુધીની આપણે ત્યાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકીએ એમ છીએ. વધુ જો કેસોની સંખ્યા વધે તો પ્રાઇવેટ હોસ્પિટલો પણ 4 આઇડેન્ટિફાઈ કરી રાખી છે, એમાં પણ 27 જેટલી બેડની આપણે વ્યવસ્થા આપણે કરી શકીશું. પછી જે ક્વોરન્ટાઇન કરવા પડે, માની લો કે જે કોઈ લોકોને ઇન્ફેક્ટેડ પર્સન હોય એના લોકોને, તો એના માટે પણ જગ્યાઓ આઇડેન્ટિફાઈ કરી લીધી છે. સમરસ છાત્રાલય છે આપણી પાસે, સાબર સ્ટેડિયમ પણ આપણી પાસે છે, પોલિટેકનિક કોલેજ છે, એમ કરીને 400 જેટલા રૂમોની સુવિધાઓ આપણે ઉપલબ્ધ કરાવી શકીએ એમ છીએ. આમાં મોટાભાગે સાધનોની પણ કંઈ આપણે એટલી બધી કોઈ કમી નથી, થોડા સાધનો ખૂટે છે પણ સરકાર પાસેથી માગી લીધા છે, એટલે આપણે કોઈ અમે આ એટલું બધું કંઈક કમી છે એવું નથી, પણ હોસ્પિટલ પૂરી સજ્જ છે, આરોગ્ય તંત્ર સજ્જ છે. દીપક સિંહ રાઠોડનો રિપોર્ટ, સાબરકાંઠા.